વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જોઈશું 30 એપ્રિલ 2020 કરંટ અફેર્સ. એ કરંટ અફેર્સ જોતા પહેલા હું આપને એક વિનંતી કરીશ કે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે ગઈકાલની જે આપણી ક્વિઝ હતી એ ક્વિઝનું સૌથી પહેલાં આપણે એક સોલ્યુશન લઈ લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન હતો આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર યુનાઇટેડ સ્ટેટ્સ કમિશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે. તો વોશિંગ્ટન ડીસી યુએસએમાં આવેલું છે. યક્ષગણ કયા ભારતીય રાજ્યમાં પરંપરાગત થિયેટર છે, તો એ કર્ણાટકમાં આવેલું છે. નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે, આસામમાં આવેલું છે. ચીનના રાષ્ટ્રપતિ કોણ છે, તો સી જિનપિંગ છે. નેશનલ એલ્યુમિનિયમ કંપની નાલ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો એ છે ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે. હવે મિત્રો શરૂ કરીએ છીએ આજના કરંટ અફેર્સ. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો કે કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એવું જાહેર કર્યું છે કે ઔદ્યોગિક વિવાદ કાયદા 1947ની જોગવાઈ હેઠળ 21 ઓક્ટોબર 2020 સુધી 6 મહિના માટે જાહેર યુટિલિટી સર્વિસ એટલે કે પીએસયુ તરીકે નીચેનામાંથી કોની પસંદગી કરવામાં આવેલી છે. તો મિત્રો એ બેન્કિંગ ક્ષેત્રની પસંદગી કરવામાં આવેલી છે. હવે વાત કરીએ છીએ જે શ્રમ અને રોજગાર મંત્રાલયે જાહેર કરવામાં આવેલું છે, તો શ્રમ અને રોજગાર મંત્રાલયના જે મંત્રી છે જેમની પાસે સ્વતંત્ર હવાલો છે, જે રાજ્યકક્ષાના મંત્રી કહેવાય છે પણ સ્વતંત્ર હવાલો છે, એટલે કે જેથી કરીને સ્વતંત્ર હવાલો એટલે કે એ રાજ્ય મંત્રીના ઉપર કેબિનેટ કક્ષાના મિનિસ્ટર હોતા નથી, જ્યારે એના સચિવ છે હીરાલાલ સમરિયા. હવે ક્વેશ્ચન નંબર 2, મંત્રાલયનું નામ જણાવો જેણે વિશ્વ બુક ડે પર માય બુક માય ફ્રેન્ડ કમ્પેનેશન શરૂ કરેલું છે. તો મિત્રો એ મંત્રાલયનું નામ છે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય. હવે વાત કરીએ છીએ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયની, તો એની સ્થાપના 26 સપ્ટેમ્બર 1985 થયેલી છે. હોદ્દેદારો એટલે કે એના મંત્રી કોણ છે, રમેશ પોખરિયાલ કેન્દ્રીય પ્રધાન છે, એમને નિશાંક તરીકે ઓળખવામાં આવે છે. એનું મુખ્ય મથક નવી દિલ્હી છે. એનું અધિકાર ક્ષેત્ર પૂરું ભારત છે. હવે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય જે છે એની અંડરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ પણ એની અંડરમાં કામ કરે છે. ઓકે, ત્રીજો ક્વેશ્ચન છે ભારતના રાજ્યનું નામ જણાવો જેણે શહેરી વિસ્તારોની મહિલાઓને ઘરે માસ્ક બનાવીને કમાણી કરવા સક્ષમ બનાવવા માટે જીવન શક્તિ યોજના શરૂ કરવામાં આવેલી છે. તો મિત્રો એ રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશની પાસે વાત કરવા નીકળીએ તો મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ. એના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. રાજ્યપાલ છે લાલજી ટંડન. તો હવે વાત કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનની કે જે ક્વેશ્ચનનું નામ છે એવા સંગઠનોનું નામ જણાવવો જેમણે અહેવાલ આપ્યો છે કે વિકાસશીલ દેશોએ તેમના જાહેર બાહ્ય દેવા પર ચૂકવણી 2020 અને 2021 2.6 ટ્રિલિયન અને 3.4 ટ્રિલિયન ડોલરની વચ્ચે વધશે આવી એક વાત કરવામાં આવેલી છે. તો એ કયું સંગઠન છે, તો મિત્રો એ સંગઠનનું નામ છે વેપાર અને વિકાસ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન, UNCTAD. હવે UNCTAD વિશે જો થોડી વાત કરવા જઈએ તો UNCTAD નું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. એનું મુખ્ય મથક છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. એના મહાસચિવ છે મુખી સાકિત્યુ. ઓકે, ક્વેશ્ચન નંબર 5, 27 એપ્રિલથી 11 મે 2020 સુધી RBI મ્યુચ્યુઅલ ફંડ્સ માટે વિશેષ લિક્વિડિટી સુવિધા ખોલી છે, તે રકમ કેટલી છે. તો મિત્રો એ રકમ છે 50,000 કરોડ. હવે વાત કરીએ છીએ ભારતીય રિઝર્વ બેંક RBI વિશે, તો તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે, જેની સ્થાપના 1 એપ્રિલ 1935 દિવસે થઈ હતી. અત્યારે એના રાજ્યપાલ નહીં પરંતુ એના ગવર્નર કહી શકાય છે, ફૂલથી એમાં રાજ્યપાલ લખાવેલ ગયેલું છે. રાજ્યપાલ ગવર્નર છે શશિકાંત દાસ. જ્યારે નાયબ ગવર્નર્સ જે છે એ 4 છે ભારતમાં. એમના પહેલાં છે બિભુપ્રસાદ કાનુનગો, મહેશકુમાર જૈન, માઇકલ દેવવ્રત, અને હજી એકની નિમણૂક બાકી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 6 એવું કહે છે કે COVID-19 કટોકટી વચ્ચે ઇન્ડિયન ઓવરસીઝ બેંક એ સ્વસહાય જૂથો માટે તેમની સહાય માટે વિશેષ ઉધાર એટલે કે લોન
कार्यक्रम शुरू कर्यो छे। तो आईओबी नु मुख्य मथक क्या आवेलू छे? तो मित्रों आईओबी नु मुख्य मथक चेन्नई में आवेलू छे। हवे वात करीए छीए इंडियन ओवरसीज सब बैंक आईओबी विषे, तो एनु मुख्य मथक चेन्नई तमिलनाडु में आवेलू छे। जे आपणे वात करी छे एमडी अने सीईओ कोण छे? तो करणम शेखर छे अने एनी टेगलाइन छे गुड पीपल टू ग्रो विथ। अने हवे जोईए छीए तमिलनाडु विषे थोड़ु घणु जोई लईए, कारण एनी राजधानी चेन्नई में छे। एनो मुख्यमंत्री कोण छे? तो एडपड्डी के पलानी स्वामी छे। अने राज्यपाल छे बनवारीलाल पुरोहित। महत्वना जे स्थळो छे एमां मीनाक्षी मंदिर छे, मरीना बीच छे अने बीजा घणा बधा स्थळ पण तमिलनाडु में जोवालायक छे। ओके, भारत रेटिंग्स अने रिसर्च ना अनुमान मुजब नाणाकीय वर्ष 2021 માટે ભારતનો સુધારેલો વિકાસ દર કેટલો છે? તો મિત્રો ભારતનો વિકાસ દર થશે 2021 માટે 1.9%। અને હવે જોઈએ છીએ ભારત રેટિંગ્સ અને સંશોધન વિશે। એનો મુખ્ય મથક છે મુંબઈ મહારાષ્ટ્રમાં, અને એમડી અને સીઈઓ છે રોહિત કરણ સોહની। ક્વેશ્ચન નંબર 8, પીએસયુનું નામ જણાવો જેણે વૈશ્વિક અભિવ્યક્તિના અભિવ્યક્તિને दिल्ली अने लेहमा संचालित करवा माटे 20 हाइड्रोजन फ्यूअल सेल ना आधारित इलेक्ट्रिक बसों अने इलेक्ट्रिक कार प्रदान करवा जणाव्यु छे। तो ए छे पीएसयू नु नाम छे एनटीपीसी लिमिटेड। हवे एनटीपीसी लिमिटेड नी वात करवा जाइए तो जेनो मुख्य मथक नवी दिल्ली में आवेलू छे अने एना अध्यक्ष अने एमडी छे गुरदीप सिंह। ओके, नाणाकीय वर्ष 2019-20 एप्रिल थी जान्युआरी समयगाळा दरमियान प्रथम निकास क्षेत्र जे उद्योगनु नाम छे तेनु नाम जणाववो जेमां कुल निकासना 14.35% योगदान छे। तो मित्रों ए उद्योगनु नाम छे केमिकल अने पेट्रोकेमिकल उद्योग। हवे वात करीए छीए केन्द्रीय रसायणों अने खातरोना प्रधान कोण छे? तो देवरगुंडा वेंकप्पा सदानंद गौडा जेनु नाम छे केन्द्रीय रसायण अने खातरोना प्रधान जे छे। ओके, आरबीआईए 21 जुलाई 2020 सुधी कैथोलिक सीरियन बैंक एट्ले कि सीएसबी ना पार्ट टाइम चेरमन तरीके माधवन मेनन की निमणूकनी मुदत वधारी दीधी छे। तो सीएसबी नु मुख्य मथक क्या आवेलू छे? तो ये आवेलू छे थ्रिसूर केरल में आवेलू छे। हवे जो जोईए छीए कैथोलिक सीरियन बैंक एट्ले कि सीएसबी विषे जेनो हेडक्वार्टर थ्रिसूर केरल में छे आपणे जोई लीधुं छे, जेनी टेगलाइन छे सपोर्ट ऑल द वे। मुख्य कार्यकारी एटले के सीईओ अने एमडी कोण छे? राजेंद्र चिन्ना वीरप्पन। अने वात करीए छीए केरलनी, तो एना मुख्य मंत्री छे पिनराय विजयन, राजधानी छे तिरुवनंतपुरम, राज्यपाल छे आरिफ मोहम्मद खान। अने महत्वना जे स्थळो छे, महत्वना जे एमां जे रस पड़े एवी जे जग्याओ छे एमां छे ठेकड़ी, इरविनकुलम राष्ट्रीय उद्यान अने कोची फोर्ट अने बीजा घणा बधा पण छे। स्टॉकहोम इंटरनेशनल पीस रिसर्च इंस्टिट्यूट ना अहेवाल मुजब 71.1 अबज डॉलर नी लश्करी खर्च साथ भारतनु स्थान दुनिया में क्यूँ है? तो मित्रों भारतनु स्थान दुनिया में त्रीजा क्रमे है। हवे जो बात करिए छे अलग अलग देशों अलग अलग स्थान विषय नहीं, तो सौथी पहलू स्थान है यूएस नु के जेनु लश्कर माटेनो खर्च है 732 अबज डॉलर। जयरे चीन की बात करवा जाइए छे जे सेकंड नंबर पर है जेनो लश्करी खर्च है 261 अबज डॉलर। भारत करता आम जोवा जाइए तो चार घणु पण कही शकाय, अने भारतनु छे 71.1 अबज डॉलर। હવે વાત કરીએ છીએ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિશે, જે એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે મિત્રો, જે સંઘર્ષ, શસ્ત્રાગાર, હથિયાર નિયંત્રણ અને નિઃશસ્ત્રીકરણ સંશોધન માટે 1966 સ્થાપિત કરવામાં આવેલ છે। તે નીતિ ઘડનારાઓ, સંશોધનકારો, મીડિયા અને રસ ધરાવતા લોકો માટે ડેટા વિશ્લેષણ અને ભલામણો ખુલ્લા સ્ત્રોતને આધારે પૂર પ્રદાન કરે છે। જ્યારે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું હેડક્વાર્ટર છે સ્ટોકહોમ, જે સ્વીડનમાં આવેલું છે, અને એના અત્યારના અધ્યક્ષ છે જાન ઇલિયાસન। ઓકે, ખાનગી ક્ષેત્રની બેંકનું નામ જણાવો જેણે રિલાયન્સ કેપિટલમાં 6.43% હિસ્સો 252 કરોડમાં પોતાના હસ્તગત કર્યો છે। એટલે કે 252 કરોડમાં રિલાયન્સ કેપિટલનો 6.43% હિસ્સો ખરીદી લીધો છે।
मित्रों विचार कर लो कि 6.43% हिस्सो जो 252 करोड़ में जो खरीद हो तो 100% हिस्सो के थत हे आप विचारी सकिए छे। हवे ये खरीदनार बैंकनु नाम छे HDFC बैंक छे। हवे जोईए छीए रिलायंस कैपिटल विषय के जे कंपनीनो हिस्सो HDFC बैंके खरीद्यो छे तो एने पेरेंट ऑर्गेनाइजेशन छे रिलायंस ग्रुपनी छे। हेडक्वार्टर छे सांताक्रूज मुंबई महाराष्ट्र में एना अध्यक्ष छे अनिल धीरूभाई अंबाणी। हवे जोई लीए छीए HDFC ग्रुप विषय तेनो मुख्य मथक छे मुंबई महाराष्ट्र में एना अध्यक्ष छे दीपक शांतिलाल पारेख जेनी टेगलाइन छे विथ यू राइट थ्रू। क्वेश्चन नंबर 13 एवं कहे कि बहुपक्षीय हवा लड़ाई लश्करी कवायत पिच ब्लैंक 2020 रद्द करवामां आवी हती आवी छे। पिच ब्लैंक कया देशना रॉयल एरफोर्स द्वारा करवामां आवे छे तो मित्रों ए ऑस्ट्रेलियाना रॉयल एरफोर्स द्वारा पिच ब्लैंक जे करवामां आवे छे हवाई लश्करी कवायत जेने रद्द करवामां आवी छे। हवे ऑस्ट्रेलिया विषे थोड़ू जोई लीए। ऑस्ट्रेलियानी राजधानी छे कैनबेरा। वडाप्रधान एटले के PM छे स्कॉट जॉन मॉरिसन अने एमनुं चलन एटले के नाणुं छे ऑस्ट्रेलियन डॉलर। भारत में COVID-19 प्रसारनी आगाही करवा माटे प्रकृति नामनो डेशबोर्ड विकसावनार भारतीय संस्थानुं नाम आपो तो मित्रों ए छे IIT दिल्ली। हवे जोईए छीए IIT दिल्ली विशे थोड़ूक जानकारी ले लीए। शिक्षण में श्रेष्ठता ने वधारवा माटे कायदा द्वारा राष्ट्रीय महत्वनी संस्था स्थापवामां आवेली छे। डिरेक्टर एना छे वी रामगोपाल राव छे। डेप्यूटी डिरेक्टर ऑपरेशन्सना TC कंडपाल छे अने डेप्यूटी डिरेक्टर स्ट्रेटेजी एंड प्लानिंग अशोक के गांगुली छे। हवे मित्रों एक वात तमने करी दऊं कि जो अत्यारे जनरली COVID-19 में दरेक प्रकारनी IIT दिल्ली छे IIT रुड़की छे IIT मंडी छे आ बधीज जे IIT छे ए दरेक IIT वत्ता ओछा अंशे थोड़ो एनी अंदर भाग भजवेलो छे COVID-19 ने सामे लड़वा माटे। तो एक्जाम नी अंदर कोई पण एक IIT विषे क्वेश्चन पूछावानी शक्यताओ थोड़ी वधी जती होय छे। ओके हवे जे आगळ आपणे वात करीए छीए कि आगाही करवा माटेनी जे वात छे प्रकृति नामनो जे डेशबोर्ड विकसाव्यो छे तो आगाही जे नवा विकसित गाणितिक मॉडलनो उपयोग करीने वस्तीने 4 भागमां वर्गीकृत करे छे। सौथी पहेला वस्तीने वर्गीकृत करे छे संवेदनशील એટલે કે એવા લોકો જેમને કોરોનાનો હજી સુધી કોઈ જાતનો સંપર્ક કરવામાં આવેલો નથી કોરોના વાયરસના કોઈ પણ જાતના વિસ્તારને અથવા કોઈ પણ જાતના વ્યક્તિને કોરોનો વાયરસ જેનો ચેપ છે એવા વ્યક્તિના સંપર્કમાં આવેલ નથી એવા વ્યક્તિઓને એક અલગ પાડ દો। ખુલ્લા કે જે વ્યક્તિઓ કોરોના ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવી ચૂકેલા છે એમને કોરોનો છે કે નથી એ પછીની સેકન્ડરી મેટર છે પરંતુ એમાં આવી ચૂક્યા છે તો એવા વ્યક્તિઓને પણ અલગ પાડો। ચેપગ્રસ્ત સક્રિય રીતે ચેપગ્રસ્ત ચેપ લાગતા હોય એવા લોકોને પણ અલગ પાડો અને જે લોકો હવેથી વાયરસના વાહક નથી મતલબ કે જે વ્યક્તિ ઓલરેડી વાયરસમાંથી રિકવર થઈ અને બહાર આવ્યા છે તો એમને અલગ પાડો। આ રીતે 4 ભાગ પાડી અને કોરોનાને એક સામે લડવાની એક તૈયારી કરવામાં આવેલી છે। ઓકે નેનો મિકેનિકલ ગુણધર્મોનો નકશો બનાવવા માટે નેનો બ્લિટ્ઝ 3D એક અદ્યતન સાધન નેનો મિકેનિક્સ ઇંક સાથે સંશોધન કેન્દ્ર શોધો તો એ સંશોધન કેન્દ્રનું નામ છે આંતરરાષ્ટ્રીય અધ્યયન સંશોધન કેન્દ્ર માટે પાવડર ધાતુશાસ્ત્ર અને નવી સામગ્રી। હવે જોઈએ છીએ એ જે આંતરરાષ્ટ્રીય અધ્યયન સંશોધન કેન્દ્ર માટે પાવડર ધાતુશાસ્ત્ર અને નવી સામગ્રીનું ઇંગ્લિશ નામ થાય છે એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર પાવડર મેટલ્યુગ્રી એન્ડ ન્યૂ મટીરિયલ્સ એના અધ્યક્ષ છે ડી અનિલ કાકોડકર મુખ્યમથક છે હૈદરાબાદ તેલંગાણા। હવે નેનો મિકેનિકલ જે સૌથી વધારે સૌથી જે ગુણધર્મોની વાત ચાલુ છે એ નેનો મિકેનિકલ ગુણધર્મની વાત ચાલુ છે તો એના વિશેની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર છે ઓક રિજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આવેલું છે જેના ડિરેક્ટર છે વોરેન સી ઓલિવર। CSIR અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી એ પરાધીનતા ઘટાડવા માટે API અને ડ્રગ ઇન્ટરમીડિયેટ્સના વિકાસ અને નિર્માણ માટે લક્ષાઈ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે તો CSIR IICT ક્યાં સ્થિત છે
तो मित्रों ये जे स्थित है हैदराबाद में स्थित है। हवे बात करीए छीए CSIR IICT विषे जेनो मुख्य मथक हैदराबाद है अपने जोई लीधुं छे अने डिरेक्टर छे एस चंद्रशेखर। अने हवे जोईए छीए नेक्स्ट क्वेश्चन सेंटर फॉर नैनो एंड सॉफ्ट मेटर साइंसिस एंड ट्रिबोई मास्क विकसावी जे चेपना प्रवेश ने प्रतिबंधित करवा माटे इलेक्ट्रिक चार्ज धरावे छे कोईपण बाह्य शक्ति वगर, तो CNS क्या कया भारतीय शहर में आवेलू छे? तो मित्रों ये आवेलू छे बेंगलुरु में। केरल स्थित वासिनी बाईए ताजेतर में क्रॉस परायगन द्वारा कया फूलनी 10 नवीन जातो विकसावी छे? तो ये फूलनुं नाम छे एंथ्यूरियम। पाकिस्तान नेवीए ताजेतर में उत्तर अरबी समुद्र में एंटीशिप मिसाइलों की श्रेणी सफलतापूर्वक परीक्षण करी छे। तो पाकिस्तान की राजधानी शू है? तो इस्लामाबाद है। हवे थोड़ू जाणी लईए पाकिस्तान विषे, जेनी राजधानी इस्लामाबाद छे अने करंसी पाकिस्तानी रुपियो छे अने वडाप्रधान इमरान खान छे अने प्रमुख आरिफ अलवी छे। ताजेतरमां 4 वर्ष माटे प्रतिबंधित थयेला खुम्मा कटून कई रमत साथे जोड़ायेला छे? तो मित्रों ए छे एथलेटिक्स रनिंग साथे जोड़ायेला छे। देवानंद कोनवर जेमनुं ताजेतरमां निधन थयुं छे ते कया भारतीय राज्यना भूतपूर्व राज्यपाल हता? तो मित्रों ए बिहार अने त्रिपुरा बंने राज्योना राज्यपाल हता। साथे साथे आपने ए वात पण हूँ जणावी दऊं के एमने थोड़ा समय माटे पश्चिम बंगाळनो चार्ज पण लीधेलो हतो। आरवी भुस्कुटे जेमनुं ताजेतरमां निधन थयुं छे ते कोण हता? तो मित्रों ए एक स्वतंत्र सेनानी हता। प्रो फूटबॉल हॉल ऑफ फेमर विली डेलिस जेनू डेविस जेनू ताजेतरमां निधन थयुं छे ते कया देशना हता? तो मित्रों ए हता युनाइटेड स्टेट्सना। 26 एप्रिल दर वर्षे विश्व बौद्धिक संपत्ति दिवस की उजवणी करवामां आवे छे। तो वर्ष 2020 दिवसनो विषय शू हतो? तो विषय एटले के थीम शू हती? तो थीम हती लीला भविष्य माटे इनोवेट करो, इनोवेट फॉर अ ग्रीन फ्यूचर। WIPO એટલે કે વર્લ્ડ બૌદ્ધિક સંપત્તિ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર યુએન હેઠળની વિશેષ એજન્સી છે અને મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ છે અને ડાયરેક્ટર જનરલ ફ્રાન્સિસ ગુરીની છે જેની સ્થાપના 14 જુલાઈ 1967 દિવસે થઈ છે। આંતરરાષ્ટ્રીય ચર્નોબિલ ડિઝાસ્ટર રિમેમ્બરન્સ ડે દર વર્ષે 26 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે। ચર્નોબિલ કયા દેશમાં સ્થિત છે? તો મિત્રો એ યુક્રેનમાં સ્થિત છે। યુક્રેન વિશે થોડી જાણકારી આપણે જોઈ લઈએ। યુક્રેન વિશેની યુક્રેનની રાજધાની છે કીવ, નાણું છે યુક્રેનિયન રિવનિયાના રાષ્ટ્રપતિ છે વોલોડિમીર ઓલેક્સાન્ડ્રોવિચ ઝેલેન્સકી, વડાપ્રધાન ડેનિસ એનાટોલિયોવિચ સ્મિહલ, બહુ જ ભયંકર નામ છે। 25 એપ્રિલ વાર્ષિક ધોરણે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો એ વર્લ્ડ પેગ્વિન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હવે પેગ્વિનનું સામાન્ય નામ છે પેગ્વિન્સ, પરંતુ એનું વૈજ્ઞાનિક નામ શું છે એ જાણી લઈએ। સ્પેનિશ સિડે આયુષ્યનું અંદાજિત 15-20 વર્ષ જેટલું હોય છે, એનું કદ 16-45 ઇંચ જેટલું હોય છે, એનો આહાર છે કાર્નિવર, ગ્રુપ નામ છે કોલોની। ઓકે મિત્રો, તો હવે આજના આખા દિવસ માટે અને આવતીકાલ સવારે 7 વાગ્યા સુધી અથવા તમે એના પછી પણ આન્સર મૂકી શકી છો, પરંતુ સરપ્રાઈઝ ઇનામના હકદાર થવા માટે આપેલા 6 ક્વેશ્ચનના આન્સર ભારતીય રાજ્ય અથવા કેન્દ્ર શાસિતનું નામ જણાવવું જેમણે PHE સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગનું નામ જલશક્તિ વિભાગ રાખવામાં આવેલું છે। રોહતાંગ પાસ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? વર્તમાન કેન્દ્રીય રસાયણ અને ખાતરોના પ્રધાન કોણ છે? પાકિસ્તાનના વડાપ્રધાન કોણ છે? વર્લ્ડ બૌદ્ધિક સંપત્તિ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પ્લીઝ કરો શેરો વેચવાની અને ગીરવે મુકાયેલા શેરોની વિનંતીને શું કહેવામાં આવેલા છે? તો મિત્રો તમે આખો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।